જો તમે કેમિકલવાળી વસ્તુ વાપરી વાપરીને થાકી ગયા છો તમારા વાળની અંદર પ્રોબ્લમ આવે છે ભાઈ એ પ્રોબ્લેમનું કારણ શું ખબર છે તમે જે ઘરમાં જે બ્રાન્ડેડ કંપનીના તેલ યુઝ કરો છો ને તમે ખાલી વાંચી લેજો એની પાછળ કન્ટેન્ટ લખેલું છે કે મિલરન ઓઇલ એ મિલરન ઓઇલ તમારા માટે છે ને સૌથી ખરાબ ને ખરાબ કહેવામાં આવે છે અને એ તેલથી ઘણા બધા નુકસાન થતા હોય છે એવા જો નુકસાનવાળું તેલ વાપરશો તો તમને એવું જ થવાનું છે ને તમારા વાળ ખરતા હોય એ બધી વસ્તુ તમે ઘરે જો બનાવેલું છે તો નહીં વાંધો હોય પણ આવું બધું કરવાનો તમારી પાસે ટાઈમ નથી મારી પાસે પણ ટાઈમ નથી પણ અમારા જનકભાઈ પાસે ટાઈમ છે કે તમને આ બધી વસ્તુ ઘરે પહોંચાડવાની ઓરિજિનલ વસ્તુ એમાં ઘણી બધી જડીબુટ્ટી યુઝ કરીને આમાં બનાવવામાં આવેલું છે અને આ એકવાર વાપરશો તમે કહેશો કે કમલેશભાઈ હવે આજથી તેલ આમનું જ વાપરવું છે બધા તેલ ફેંકી દેવા છે નાખી દેવા છે અને ખરેખર નાખી દેજો જે બ્રાન્ડેડ તેલ છે ને આપણે જેને બ્રાન્ડ છે ને એ કચરો વેચે સાહેબ અને એ શરીર માટે એટલું નુકસાન છે કે વાત જ પૂછો આખો વિડીયો શેર અને શેર કરી કે તમને ખબર પડી જશે ભાઈ અત્યારનો યુગ છે ને આયુર્વેદિક અને જે નેચરલનો યુગ છે હવે આવું બધું જોતું તો ક્યાં જવું પડશે આપણે જવું પડશે જેમ જે ડુંગરા ડુંગરા અને ગામે ગયા હતા હતા એક એક વાતો કાઢીને લઈ આવ્યા એમ હવે આ બધી વસ્તુ જવા માટે તમારે ગામે ગામ જવું પડે અને હજુ પણ ગામડાની અંદર જે કહેવાય છે કે આપડા એવા લોકો બેઠા છે કે જે ઓર્ગેનિક વસ્તુ આપી રહ્યા છે ખવડાવી રહ્યા છે અને લોકો ને વેચી રહ્યા છે તો અત્યારે હું આવી ગયો છું સાવરકુંડલા ભાઈ જોગીદાસ ખુમાર નું કેવાય ને કે આખું એ પંથક કેવાય સાવરકુંડલા પછી તમારા રાજનેતા આપડે રાજનીતિમાં લલુ બાપા છે હા પછી ભગવાન બાપા છે એવા નામી થી અનામી ઘણા બધા લોકો છે કે જે આ સાવરકુંડલાની ધરતીમાં ની ધરતી માં કેવાય ને કે ડંકો વગાડી ગયા છે આખા પંથક માં કેવાય આમ નામ રાખી ગયા છે અને આજે પાછા તમને કીધું કે હું એવી જગ્યા આવ્યો છું કે અત્યારે આખા સાવરકુંડલામાં કોઈને પણ પૂછો ને કે કિસાન મસાલા બધા જ મસાલા જ્યારે ચાલુ થાય ને જ્યારે સિઝન હોય ને અત્યારે તો એની ઓફ સિઝન છે પણ બાકી સિઝન ચાલુ થાય ને ત્યારે આખો અહીંયા મોટો માંડવો મંદાઇ અને

પછી ધીરે ધીરે મને શરીરમાં થોડીક પ્રોબ્લેમ થઈ મને કેન્સર જેવી બીમારી હતી આજથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં તો એમાં તમે એને હા જીત હાસલ કરી હા જી પછી કારણ કે પગ એક આખો અમારો કપાવી નાખેલો છે કેન્સરમાં વયો ગયો છે આ તો ખોટો પગ નાખેલો છે પછી બેઠાડું જીવન થઈ જાય એટલે ધીરે ધીરે સરક સંહિતા છે બેસક સંહિતા છે નિઘંટુ આવા ઋષિમુનિઓના પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું

પછી મેં પેલા મારી ઉપર રગડી રગડીને તેલ બનાવ્યું વાપર્યું મારી ઉપર ખૂબ પ્રયોગ કર્યા ખૂબ પ્રયોગ કર્યા અને પછી આપણે બજારમાં મૂક્યું તેલ લોકોને ગમે છે ઘણા વર્ષતા લોકો વાપરે છે પણ અત્યારે કદાચ ટાલ પડી ગયો એને વાળ આવશે કે નહીં તમારે ના એવું કમલેશભાઈ નહીં એવું નહીં થાય હું વાળ ત્રણ આમ થઈ જાય કે વાળ ઊગી જાય ને ટાઈલ માં થઈ જાય ને કાળા થઈ છે સફેદ છે કંપની ફોલ્ટ હોય એમાં પછી ઉપર કઈ ફેર થાય ના એવું કઈ નહીં

આ જટા માછી તેલ છે આ ઔષધિ છે ને બરફના પહાડોમાં થાય ખાસ તો અચ્છા જે ભગવાન જે રામાયણ જે જટાયુ થઈ ગયા ને એના નામ ઉપર થી ઔષધિ પડી છે બરાબર આ ઓછી નીંદર આવતી હોય બ્રેન ના પ્રોબ્લેમ હોય એના માટે આ સારું ઓકે આ જટા આ જટા માં છે એમાં વાડ નહી આવે ઈ ને ઈ કાઈ નહી બરાબર પછી આમાં શું છે કે બ્રેઇન માટે બહુ સરસ નીંદર સરસ આવે આવા આપણા આયુર્વેદમાં આના લખેલું છે કાળા તલ ના તેલ માં બનાવેલું કાળા તલ નું તેલ એટલા માટે વિટામિન મહારાષ્ટ્રમાં ભીંગરાજ કે પછી આ જાસુદ ઘરના છે વાળના ગ્રોથ માટે અડધા વીઘા ના જાસુદ છે અને એમાં બહુ સરળ ભાષામાં આપડે લખ્યું છે ગુજરાતી મને એ કહ્યું કે તમારું આ તેલ કેટલા રૂપિયાનું આ બસો ને ચાલીસો ઘર બેઠા પહોંચાડી તો ગામમાં તો આપણે જે મોટા મોટી બ્રાન્ડના તેલ તો સો રૂપિયા દોઢસો રૂપિયાનું આવે તો તમારા ભાવ ઊંચા કેમ હોય ને આ લોકોના કેમ નીચા હોય છે મને ખાલી આ જે ઓરિજિનલ ઓર્ગેનિક હોય એના ભાવ હંમેશા તમારી વાત નથી કરતો ખાલી એટલે માથે ના ઉઢી લેતા ટૂંકમાં બીજા બધા જે આયુર્વેદિક વસ્તુઓ છે એના ભાવ વધારે કેમ આ લોકો સસ્તું કેમ વેચતા ને કેવી રીતે વેચી હવે એનું કારણ છે કે બજારમાં જે કાંઈ ઓઇલ મળે ને તેલ મળે ને માથાના એમાં તમે એક તો પહેલાં તો એમાં આમ ઊંઘો એટલે સુગંધ ન આવી જોઈએ અચ્છા આપણે આમાં સુગંધ જાસુદનો સુગંધ તો હોય જ ને નહીં ન હોય જાસુદમાં સુગંધ ન હોય ચલો આ તેલ છે તો એમાં તો સુગંધ તો આવે જ ને ના જાસુદના ફૂલમાં સુગંધ ન હોય ને ગુલાબના ફૂલમાં સુગંધ આવે જાસુદમાં સુગંધનો આમાં કાંઈ સુગંધ જ નથી કાંઈ નહીં નહીં સુગંધ કાંઈ નહીં બિલકુલ એકદમ બજારમાં કમલેશભાઈ જે તેલ મળે છે ને આ લેભાગુ કંપનીઓ બધી તેલ બનાવે છે ને હા હા એ લોકો લેભાગુ તો તો કેમ કે એની અંદર એ મિલાવટ કરે છે સાહેબ ખાલી સાથે છેડા થાય હા કરે છે એમાં જોજો તમે ઇંગ્લિશમાં લખ્યું છે ઝીણા અક્ષર હું લખું એમાં એવું ભાષા લખ્યું મિનરલ ઓઈલ અમુક કંપનીવાળા એલએલપી લખે તો ઈ સારું નહીં કે શું ખરાબ કે ઈ તેલ આવે એક ઓઈલ આવે છે આપણે પેટ્રોલમાંથી જ બતાવો તો

અને આ બાજુ આપણું પ્યોર ગુજરાતીમાં કેટલી વસ્તુ છે પછી આમાં તમે કોઈ કેમિકલ કે કઈ નથી નાખતા ને એટલે તો કમલેશભાઈ ગુજરાતીમાં લખ્યો ને ઘરમાં વાંચતા શીખ્યું હોય નાનું બાળક એ પણ વાંચીએ કે આમાં આમાં કાળા તેલ કાળા તેલ તેલનું તલનું તેલ તો આમાં કાળા વાળા થાય કે ના થાય ના એવું નહીં ના થાય ને કાળા વાળ થાય કે ખરતા બંધ થઈ જાય એવું કઈ નહીં

જનરલી બધા છે ને સેમ આમાં તો તમે નાખતા જ હોય ને આમાં તો શું કે હું મેં તો આમાં કલર તમે નાખતા હોય કે પરફ્યુમ આવે બિલકુલ નહીં કમ પછી બીજું ઓલો કયો સોડા કેવા કાસ્ટિક સોડા ઈ તો નાખતા જી જી નહીં નહીં ઈ નહીં નહીં સાંભળો હવે અમારી આ બે આ સાબુ છે ને અમારા બે આઈટમ આ કલર ને પરફ્યુમ વાળા છે કારણ કે આ કુદરતી બનતા નથી ગુલાબ તો બને જ ને ના બને ના આવો આવો કલર નો આવે આવી સુગંધ નો બે અચ્છા આ બધા કલર નહીં પરફ્યુમ નહી કાસ્ટિક છોડા નહી જોવામાં સારા નથી બજારમાં જો તમે લીમડા નો સાબુ જોશો ને એટલે આપણે છે ને એ કહું તમને આપણે ઘી લેવાની ટેવ હોય હા આમાં છે ને કોઈ દેખાવ નથી આમાં લીમડાનો રસ નાખીને બનાવેલો છે પછી લીમડાની સુગંધ આવે નહીં કપૂરની આવશે કપૂરની ની સુગંધ આવે નહી લીમડો કડવો હોય એટલે બાળકોને બધાય બધા નાય નહીં

ખાસ મોઢું ધોવા માટે પણ બહુ વાપરતા હતા અમે બહુ વાપરતા લગાડતા હતા તમે કોમેન્ટ કરજો મારા ઓગણીસમી સદીના હોય ને જે બધા એ લોકો તો આનો બહુ ઉપયોગ કર્યો હોય કરતા પણ હવે આ બધું દુનિયા બદલાઈ ગઈ છે હવે તો આ તો મેં તો ખબર નહીં એટલે હવે હવે આવું લગાડીને ફરીએ તો કોઈક આપણાને જોઈને કોઈક ગાંડા થઈએ કે આ ભાઈ ગાંડો થઈ ગયો લાગે આવું કેમ પહેરી લગાડીને ફરી રહ્યો છે એટલે હવે એ લગાડવાનું ચિંતા નહીં જ નાખવાનું પછી કમલેશભાઈ છે ને એક આપણે કેસોડાનો સાબુ છે હા

આ તો આલી દીયો હા સર આ તો ચલો આપણાને કંઈ કામ નથી આ તો ચાર સાબુ અને જો તમારે જો તો તો ઘર બેઠા કેટલા રૂપિયા આના તો ક્યો આ જે હરીઠાનો સાબુ છે ને એ છે 40 રૂપિયા બરાબર પછી કેસુડાનો છે એ 55 રૂપિયા પછી મુલતાની માટીનો છે એ 45 રૂપિયા અને કપૂરનો 45 રૂપિયા ઘર બેઠા મળી જશે ઘર બેઠા મળી જશે આખા ગુજરાતમાં આખા ગુજરાત કે ઈન્ડિયામાં આઉટ ઓફ કન્ટ્રીમાં છે બધે મળી જશે બધે બધે મળી જશે તો તમારે આ સાબુ જોતા હોય પછી બીજું એવું કઈક વસ્તુ કે પછી મસાલા વસાલા ને બધું મોકલો કે ના મોકલો કારણ કે અમુક ઘણી જગ્યાએ અમુક મસાલા નથી મળતા તો એવું બધું તમે આપો કે જો અમારો એક આ છાસનો મસાલો છે આમાં લીંબુના ફૂલ નથી પછી સાદું મીઠું નથી સિંધો મીઠામાં બનાવેલો છે છાસ વિશેષ એ છે બીજા નંબર માં પેટ ભારે રહેતું હોય ઘણી વાર ખબર પેટ ડબ ડબો રે પૈસું ના હોય એટલે તો આની અંદર તમે જનરલી બજારમાં છાસ ના મસાલા તમે જોશો ને એટલે કોઈ લીંબુ ના ફૂલ નાખે ટેસ્ટ લાવવા માટે આજીનો મોટો નાખે આમાં એ વસ્તુ કઈ છે નહીં બરાબર આમાં ધાણા પત્તી ફુદીના પત્તી જીરું એવું સરસ રીતે બહુ અમારો પ્રખ્યાત છે આ પાંદડી મસાલો આ મસાલાની અંદર તમે જે પાંદડીને ને આ તે બધી વસ્તુ આમાં યુઝ કરો એટલે આ હેલ્ધી 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 આ કેટલા રૂપિયા વાળો આ 40 રૂપિયા નું 100 ગ્રામ આવે 100 ગ્રામ જી ઓસડી આપણે કોઈને એક માનો કે ઘરે તેલ બનાવવું હોય માથામાં નાખવા માટે તો અમે એ રીતે એને બધાય ઓસડિયા આપતા હોય છે આ કેને ખબર છે આને અમે ભૂતડો કીએ ભૂતડો આ દેશી ભાષામાં ભૂતડો કે ટુકમાં શેકેલી માટી આ કોણ ખાય વધારે એમાં કમલેશભાઈ પહેલા શું છે બૈરાઓ ખાતા કારણ કે બાળક પેટમાં હોય એટલે એને ખાટી માટી ખાવાની ઈચ્છા થાય કેલ્શિયમ આમાં વધારે હોય કેલ્શિયમ ની ત્યારે નહોતા ને કોઈ હમ એટલે આ ખાતા અને જોરદાર આ તો બહુ મજા વસ્તુ છે અત્યારે જો કદાચ કોઈ લેડીસ બતાવી દે ને મોઢામાં પાણી આવી જાય અને જો કાયદેસર એને દોડવું પડે ગામમાં લેવા માટે અને એ પણ પાછી કોઈ મોલ બોલ વાળા ના રાખે ભાઈ આ ગમે એવા મોટા મોઘા મોલ કેમ થાય તમને આ ટીકડા નહીં મળે તમને આ જે ભૂતળા ના મળે એના માટે તો તમારે લારીમાં જાવું પડે કાં તો એવી જગ્યાએ જવું પડે કે જે તમે નથી જતા પછી એક આ હરડે બહુ સરસ છે કબજીયાત માટે એ બહુ સરસ બધાને લેવી જોઈએ અત્યારે આ બધી વસ્તુ અહીંયા આપણે અમુક અમુક થાય છે અમુક અમારે બહારથી લાવવી પડે તો આ બધી વસ્તુ પણ આપણે મળી જાય ઘર બેઠા જેને હા મળી જાય મળી જાય જેને જે જોઈએ તે મળી જાય આ મશીન શેનું છે એ અર્ક બનાવવાનું છે અર્ક તો આપણે બધું અહીંયા જ બનાવીએ બધું અહીંયા જ બનાવીએ છે નું પ્રોડક્શન છે લગભગ આપણે કમલેશભાઈ 150 કે આઈટમ બનાવીએ છે આમાં હું શીખડાવો તો કરે કેવી રીતના બનાવો હવે એમાં છે ને કમલેશભાઈ માનો કે જાસૂદનો વર્ક બનાવવો હોય હા તો આની અંદર જાસૂદ ઠોક દેવા હા 3 કિલો જાસૂદ નાખી દેવાના બરાબર જેટલું આપણે બનાવવું એમાં પછી 3 કિલો એની અંદર પાણી નાખવાનું 3 કિલો જેટલું હોય એટલું પાણી નાખવાનું હા પાણી નાખવાનું પછી અમુક ટેમ્પરેચર અમુક ઔષધીની અલગ અલગ ટેમ્પરેચર હોય અમુક ટેમ્પરેચર એને ચાલુ કરીને અને થોડી વાર પછી આમાં બ્લડ પાણી સર્ક્યુલેશન થઈ જાય સરસ બરાબર થી કલેક્ટ થઈ જાય હવે એમાં કાઢવાનું છ કિલો વજન થયું ને એમાંથી દોઢ થી બે કિલો જ લેવાનું અચ્છા હા એ ક્વોલિટી સારી પાછીની તો બધી નબળી ક્વોલિટી નીકળે એટલે ટૂંકમાં આ ભાપ બનીને અંદર જાય હા અને વરાળથી જે બધી વસ્તુ ટપક ટપક કરીને જે બધી વસ્તુ બહાર નીકળે એ થાય ને અર્ક એટલે અર્ક એમાં જીરાનો છે પછી તુલસીનો છે પછી અજમાનો છે ગુલાબજળ છે આ બધું ભાંગરા નો છે માથામાં નાખવા બહુ સરસ અને તેલ પછી તમે આમાંથી કાઢો અમુક ઔષધિ ના તેલ આમાંથી કાઢીએ માનો તેલ છે તેલ છે ઈ માણસો લેતા હોય પચા પચા ગ્રામ એટલે બે ત્રણ લીટર તેલ કાઢવું હોય ને તો અમે આમાંથી કાઢી લે કારણ કે બધા મોંઘા તેલ આવે દવાના રૂપમાં લેવાના હોય એટલે અહીંયા બેઠા કાઢીએ અહીંયા બેઠા વેચીએ તો તમારે જો કદાચ આમની પાસેથી એટલો બધો ખજાનો કદાચ હું બધી વસ્તુ બોલવા જઈશ ને કહેવા જઈશ તો ઘણો વિડીયો લાંબો થઈ જશે તમારી પાસે પછી કદાચ મસાલા જોતો હોય તો મળી જાય મસાલા જો આમાં હિંગ એ અમારી બહુ સરસ છે છાશનો મસાલો હિંગ પછી ગરમ મસાલા છે આ બધાય કલર દાબેલીનો મસાલો રાખો કે નથી રાખો દાબેલીનો છે એની બહુ માંગ હોય ડીમાર્ટ છે દાબેલીનો મસાલો બધા મસાલા મળી જાય છે આ જો આ સંભાર છે અથાણાં નો સંભાર આપડે ગામડા માં ખબર પેલા બોળો કેતા બોળો હા બોળો હા ગરડા માણસો બહુ ખાય આને જો આમાંય લીંબુ ના ફૂલ કે એવું કઈ નહિ એકદમ કોરો બોળો છે સિંગતેલ માં બનાવેલો ખાલી આમાં પછી હું કરવાનું છે આમાં માનો કે તમારે કેરીનું અથાણું બનાવવું હોય ગુંદા બનાવવા હોય તો કાપીને બે ટીપા થોડું તેલ કાચું નાખીને મિક્સ કરી અથાણું તૈયાર જયારે જમવા બેસે ત્યારે તૈયાર અમારે આ વસ્તુ અમારે બહાર બહુ લઈ જાય છે યુરોપિયન દેશો જે છે ને

ધરતી દગદી હરિયો તો સિયો જેમાં કાલ મળે છે મળીને તો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ અને મંગાવી લેજો ઘર બેઠા જેટલી જોઈએ ને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો તમારે ઘર બેઠા બધાને પહોંચાડી દેસુ પહોંચાડી દઈશું